बनासकांठा लोकल क्राइम ब्रांच द्वारा धानेरा शहर में आवेली गुजरात मोबाइल शॉप की दुकान में दरोडो पाड़ी एक साथ 27 जेटला अलग अलग कंपनी ना मोबाइल झड़पी पड़ा था। આજનો યુગ મોબાઈલનો યુગ માનવામાં આવે છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિની પાછળ પણ મોબાઈલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે। ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડવા માટે મોબાઈલ પોલીસ માટે ઘણો ઉપયોગી નીવડતો હોય છે। મોબાઈલમાં આવેલ નંબરના આધારે મોબાઈલ કયા વિસ્તારમાં છે એ હકીકત જાણી અનેક ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળતી હોય છે। જો કે આજે ધાનેરા વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપમાંથી વગર બિલના 27 અલગ અલગ કંપનીના મોબાઈલ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં મોબાઈલ લે વેચની અનેક દુકાનો આવેલી છે। મોબાઈલની ખરીદી કર્યા પછી બિલ લેવું દરેક ગ્રાહકની ફરજમાં આવે છે। બિલ મળ્યા પછી મોબાઈલ નિયમો પ્રમાણે ખરીદ્યો હોવાનું સાબિત થતું હોય છે। જ્યારે બિલ વગરનું મોબાઈલ લેવાના પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે। મોબાઈલ ચોરીનો હોઈ શકે છે, મોબાઈલ ડુપ્લિકેટ હોઈ શકે છે, જેથી મોબાઈલ બિલ સાથે લેવો એ દરેકની ફરજમાં આવે છે। ધાનેરા શહેરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપનો માલિક વગર બિલ મોબાઈલનું વેચાણ કરે છે। એ હકીકતના આધારે બનાસકાંઠા લોકલ ક્રાઇમના બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમારના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી અર્જુનસિંહ ઈશ્વરભાઈએ ગુજરાત મોબાઈલ શોપમાંથી દુકાનમાં જઈ વસીમભાઈ ફકીર મહંમદ મેમણ ધાનેરાવાળા પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ નંબર 27 જેની કિંમત 30,595 મુદ્દામાલ જપ્ત કર્યું હતું। મોબાઈલના બિલ કે અન્ય કોઈ પુરાવા ન મળતા CRPC કલમ 102 મુજબ તમામ મુદ્દામાલ જપ્ત કરી વસીમભાઈ ફકીર મહંમદ મેમણના વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ધાનેરાની ગુજરાત મોબાઈલ શોપ પર પોલીસના દરોડા પડતા ધાનેરાના કેટલાક મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદારોના શટર નીચે પડી ગયા હતા।